અમારી દિનચર્યાનો એક મહત્વનો ભાગ જેમાં દરેક ગંભીર સમસ્યાઓ મુદ્દાઓ પર નિષ્પક્ષ અને બેબાક વાત કરવાની હોય છે, પરંતુ આજે આ સમાચાર બોલતા આંખો ભીની અને હૃદય ગમગીન કરે છે। કારણ કે જીટીપીએલ પરિવારે પોતાનો એક સદસ્ય ગુમાવ્યો છે, નામ છે ચિન્મય દીક્ષિત। ગુજરાત ટેલિવિઝન પ્રાઇવેટ લિમિટેડ 24 કલાક સતત સમાચારોથી ધમધમતી આ ઓફિસ આજે શાંત છે। દરેક ગંભીર બાબતો, સમસ્યાઓ અને મુદ્દાઓ પર બેબાક રીતે પ્રસ્તુત કરતી આ ન્યૂઝ ચેનલ આજે શોકમગ્ન છે। રોજ અકસ્માતના આંકડાઓ સહજતાથી રજૂ કરતા અમે આજે સ્તબ્ધ છીએ, કારણ કે આજે અકસ્માતના સમાચાર અમારા અંગતના છે। નામ ચિન્મય દીક્ષિત। પોસ્ટ સિનિયર મેનેજર આઈટી વિભાગ। જન્મ 11 ઓગસ્ટ 1979। આ હસતો ચહેરો હવે ફરીથી જોવા નહીં મળે। નિખાલસ વ્યક્તિત્વના ધની સાથે કાર્ય પ્રત્યે સમર્પિત કર્મચારી, જીટીપીએલ પરિવારના એક કર્મનિષ્ઠ એમ્પ્લોય, જેમના કાર્યની અનોખી શૈલી તેમને હંમેશા અન્યોથી અલગ તરી લાવતી। વર્ષ 2012થી જીટીપીએલ પરિવાર સાથે જોડાયેલ ચિન્મયજી સતત 10 વર્ષથી એક સ્પષ્ટ પારદર્શક છબી સાથે સક્રિય હતા। વિધિની વક્રતા કહો કે સંજોગ, અમદાવાદના ચાંદખેડામાં રહેતા ચિન્મયજી રાજસ્થાન તેમના માતા પિતાને મળવા અર્થે બુધવારે રાત્રે નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યાં જાણ હતી કે આ સફર તેમના જીવનનો અંતિમ સફર થઈ જશે। 38 વર્ષીય પત્ની ગીતિકા દીક્ષિત અને 14 વર્ષીય પુત્ર ગ્રંથ દીક્ષિતને સાસરીમાંથી લઈ ચિન્મયજી ડુંગરપુર તરફ જવા રવાના થયા, જ્યાં રસ્તામાં જ આ ગોઝારો અકસ્માત સર્જાયો। ગુરુવારે બપોરના સુમારે ઉદયપુર બાંસવાડા માર્ગ પર સાબલા ગામે સામેથી પૂરપાટ ઝડપે આવતી કારે ચિન્મયજીની કારને અડફેટે લીધી। અકસ્માત એટલો ભયાવહ હતો કે ત્યાં હાજર લોકો અવાજથી કંપી ગયા। ચિચિયારીઓના એ અવાજે વાહનોથી ધમધમતા હાઈવેને થંભાવી દીધો। ઘટના સ્થળે જ ચિન્મયજીનું પ્રાણપંખેરું ઉડી ગયું। પત્ની ગીતિકા દીક્ષિત ઘાયલ થયા તો દીકરો ગ્રંથ સિરિયસ। રાજસ્થાનના કાચા રસ્તા પર થયેલા અકસ્માતે અમદાવાદમાં જીટીપીએલ ઓફિસમાં હડકંપ મચાવી દીધો। પોતાના અંગત વ્યક્તિને ખોવાના દુઃખ સાથે વિકટ સ્થિતિમાં પરિવારની મદદ અર્થે દોટ મુકાઈ। પરિસ્થિતિનો તાક મેળવીને દીકરા ગ્રંથને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા। મહેનત રંગ લાવી અને ગ્રંથ દીક્ષિતને તાત્કાલિક સારવાર મળતા તબિયતમાં સુધાર દેખાયો। દુઃખની વાત તો એ છે કે પુત્ર ગ્રંથનો આગામી 16 તારીખે જન્મદિવસ છે, તે પહેલાં જ તેણે પિતાની છત્રછાયા ગુમાવી। પોતાના અંગત વ્યક્તિને ખોવાનું દુઃખ શું હોય તે શબ્દોમાં વર્ણવવું અશક્ય છે। ભીની આંખે અને ભારે હૈયે ચિન્મયજીની વિદાય કરાઈ। જીટીપીએલ પરિવાર પ્રાર્થના કરે છે કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે। સમાચારમાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વન વિભાગ મારફતે દર 5 વર્ષે વન્ય પ્રાણીઓની